મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું, પ્રવૃત્તિ 1.2. પ્રવૃત્તિ 1.2 ની અંદર હેતુ છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. એની અંદર સાધનોની જરૂર પડશે. બે કસનળી આપેલી, બે કસનળી લીધી છે. પદાર્થો લેડ નાઇટ્રેટ, અહીં મેં પદાર્થ લીધો છે લેડ નાઇટ્રેટ. બીજો પદાર્થ છે પોટેશિયમ આયોડાઇડ. બીજો પદાર્થ છે પોટેશિયમ આયોડાઇડ. વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્ધતિ સમજીએ. સૌ પ્રથમ એક ફર્સ્ટ સ્ટેપમાં એક સ્વચ્છ કસનળી લઈશું. સેકન્ડ સ્ટેપમાં તેમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈશું. હવે લેડ નાઇટ્રેટ એ ઘન સ્વરૂપે છે, એનું આપણે દ્રાવણ બનાવીશું. સૌપ્રથમ લેડ નાઇટ્રેટ સફેદ રંગનું હતું, એની અંદર પાણી ઉમેર્યું, અને જલીય દ્રાવણ પણ કહી શકાય. હવે થર્ડ સ્ટેપમાં તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરીશું અને અવલોકન કરીશું. હવે થર્ડ સ્ટેપમાં હવે આપણે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ બનાવીશું. પોટેશિયમ આયોડાઇડનો પણ સફેદ રંગ છે, પરંતુ એનું દ્રાવણ કેવું છે? રંગવિહીન છે. હવે આ છે લેડ નાઇટ્રેટ, એની અંદર શું મેળવવાનું છે? પોટેશિયમ આયોડાઇડ એની અંદર એડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે અહીંયા કઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તમને જોવા મળે છે કે સરસ મજાના પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે. તો આના પરથી તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે અવલોકનની વાત કરીએ તો અહીં કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, તો તમે અહીંયા શું લીધું છે? લેડ નાઇટ્રેટનું દ્રાવણ અને બીજું શું લીધું છે? પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. એ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને શું બનશે? લેડ આયોડાઇડ. આ જે છે લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ, અને પોટેશિયમ નાઇટ્રેટ જે એનું ક્ષાર મળશે, જે પાણીમાં દ્રાવ્ય હશે. અવલોકન જોઈશું તો લેડ નાઇટ્રેટનું જલીય દ્રાવણ અને પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે? લેડ આયોડાઇડ, એટલે કે આ જે છે PbI2. એ PbI2ના પીળા રંગના અવક્ષેપ મળે છે. અને જે બીજી પ્રક્રિયા છે કે પાણીમાં દ્રાવ્ય પોટેશિયમ નાઇટ્રેટ, એના શું મળે છે? ક્ષાર મળે છે.
તો આ પ્રક્રિયા આની અંદર રેડ નાઇટ્રેટ જે પીળા રંગના છે એ આપણે સમીકરણ દ્વારા સમજીશું. નિર્ણય જોઈએ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આગળ આવે છે તે આપણે ભણીશું. પ્રક્રિયા સમીકરણ અહીં આપણે શરૂઆતમાં કયો પદાર્થ લીધો હતો? લેડ નાઇટ્રેટ લઈએ છે. લેડ લેડ એટલે પીબી છે, નાઇટ્રેટ એટલે એનઓ થ્રી. પીબી પ્લસ ટુ સ્વરૂપે હોય છે, જ્યારે નાઇટ્રેટ એનઓ થ્રી માઇનસ વન હોય છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર તમે સૂત્ર બનાવતા શીખ્યા હશો, જેમ કે પીબી ની સંયોજકતા લખીશું પ્લસ ટુ એનઓ થ્રી ની માઇનસ વન, પછી એની અંદર આપણે શું કરતા હતા? ક્રોસ કરતા હતા. પીબી કેટલું લખવાનું છે? એક હોય તો આપણે લખવાની જરૂર નથી. જ્યારે એનઓ થ્રી ની સંખ્યા કેટલી લખવાની છે? બે. એટલે આપણે અહીંયા એનઓ થ્રી કૌંસ કરીને એ નીચે કેટલા લખીશું? બે. એટલે સૂત્ર શું બનશે? પીબી એનઓ થ્રી ફાઈવ. એ કોની સાથે પ્રક્રિયા કરી? લેડ નાઇટ્રેટ એ પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ એટલે કે આયોડાઇડ, આયોડિન. જ્યારે ધન આયન સાથે જોડાશે એટલે પ્રત્યે આયન લાગશે, એટલે આયોડિન ની સમકક્ષ મળશે એટલે આયોડાઇડ, એટલે પોટેશિયમ આયોડાઇડ. એનું સૂત્ર છે કે આય. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને શું બનશે? પીબીઆઈ ટુ પ્લસ ટુ કે એનઓ થ્રી. હવે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપનની દ્વિવિસ્થાપનની છે તે સમજીએ. અહીં બે આયન છે, એક ધન આયન છે, ઋણ આયન છે. અહીં પણ કે પ્લસ વન છે અને આય માઇનસ વન છે. હવે આ પ્રક્રિયાની અંદર આયનોની અદલા બદલી થશે. અહીં ધન આયન અહીંયા ઋણ આયન સાથે જોડાશે, એટલે અહીંયાથી પીબી અહીંયા આય સાથે જે ઋણ આયન છે એની સાથે જોડાશે, એટલે બનશે પીબી આય. અહીંયા છે ધન આયન કે પ્લસ, અહીંયા છે કે નાના ઋણ આયન સાથે જોડાશે એટલે એનઓ થ્રી. એટલે શું બનશે? ટુ કે એનઓ થ્રી. એટલે આપણું સમીકરણ બનશે પીબી એનઓ થ્રી ટ્વાઇસ પ્લસ ટુ કે આય ગીવ્સ પીબીઆઈ ટુ પ્લસ ટુ કે એનઓ થ્રી. હવે આપણે અહીંયા તમને બે જોવા મળે છે, અહીંયા પણ બે જોવા મળે છે. એટલે અહીંયા બે કેમ મૂક્યા છે? પ્રક્રિયાને સંતુલિત કરવા મૂક્યા છે. એ પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ, અહીંયા તમને શું મળ્યું? લેડ આયોડાઇડના પીળા રંગના અક્ષેપ અને આની અંદર થશે પોટેશિયમ નાઇટ્રેટ ક્ષાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 1.3 સમજીશું કે આની અંદર કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આ પ્રવૃત્તિનો હેતુ છે કે જીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવું. અહીં ધાતુ લીધી છે જીંક, ને એસિડ તરીકે લીધું છે મંદ સલ્ફ્યુરિક એસિડ. સાધનોની વાત કરીએ તો સાધનોમાં અહીં જોશે એક કોનિકલ ગ્લાસ, અહીં મેં એક કોનિકલ ગ્લાસ લીધો છે. પદાર્થોમાં વાત કરીએ તો મંદ સલ્ફ્યુરિક એસિડ, આ છે મંદ સલ્ફ્યુરિક એસિડ. જો મંદ સલ્ફ્યુરિક એસિડ ના હોય તો તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો. પદાર્થોમાં બીજી વાત કરીએ તો દાનાદાર ચીક, અહીં મેં લીધું છે ચીક. ચલો હવે પદ્ધતિ સમજીએ. પદ્ધતિમાં એક કોનિકલ ફ્લાસ્ક લઈશું, એની અંદર શું એડ કરવાનું છે? ઝીંકના ટુકડા, પછી તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને તેનું અવલોકન કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરીએ. સૌ પ્રથમ આપણે એક લઈશું કોનિકલ ફ્લાસ્ક, તેની અંદર શું ઉમેરીશું? ઝીંકના ટુકડા. કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકના ટુકડા ઉમેરેલ છે, એની અંદર શું એડ કરવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ. હવે આપણે તેને
પૂછ વાળી બંધ કરી દઈશું જેથી હાઇડ્રોજન વાયુ આપણને બહાર નીકળતો જણાય. પ્રક્રિયાની અંદર તમે જોશો કે જીમ ટુકડાની આજુબાજુ તમને પરપોટા જેવું દેખાશે. એ પરપોટા શાના છે? તો અહીંયા શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. એ આપણે અવલોકન જોઈએ. અવલોકનની અંદર જીમ ટુકડાની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળશે ને તમે અહીંયા તળિયેથી કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરશો તો તે ગરમ લાગશે. એટલે એનો મતલબ એમ કે આ ઉષ્મા ઉત્ક્ષેપક પ્રક્રિયા છે. અવલોકન: ચીકના ટુકડાની એસટીએસ ઉપર સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે. એ તમને પરપોટા દેખાતા જણાય છે. અને કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા તે ગરમ જણાય છે. તમે અહીંયા સ્પર્શ કરી જોશો તો અહીંયા તમને અહીંયા ગરમ લાગશે. નહીં નહીં, ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી ધાતુ છે અહીંયા ચીક, એટલે ધાતુની એસિડ, એસિડ છે અહીંયા સલ્ફ્યુરિક એસિડ. એટલે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થવાથી આ જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે ધાતુના ક્ષાર મળશે અને H2 વાયુ મુક્ત થશે. તો નહીં નહીં, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી તાપમાનમાં વધારો થાય છે એટલે બીકર તમને ગરમ લાગે છે. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તેમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ હાઇડ્રોજન વાયુ તમે અહીંયાથી બહાર પણ લઈ શકો છો. ત્યાં સળગતી મીણબત્તી અથવા અગરબત્તી લઈ જાવ તો તે તડાકા સાથે સળગી ઉઠશે. એટલે તમે કહી શકો કે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. પ્રક્રિયા સમીકરણ જોઈશું તો પ્રક્રિયાની અંદર આપણે શું લીધું છે? ચીક. ચીક છે સૂત્ર છે ZN, સલ્ફ્યુરિક એસિડ એનું સૂત્ર છે H2SO4. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને અહીંયા શું બનશે? ZnSO4. અહીંયાથી ZN અહીંયા શું બનશે? SO4. અને અહીંયાથી H2 વાયુ અહીંયા મુક્ત થશે. ફરીથી સમજી લો, પ્રવૃત્તિ છે 1.3 હેતુ જીંક ધાતુની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા સમજવી. સાધનોમાં કોનિકલ ફ્લાસ્ક લીધો છે. પદાર્થોમાં મન સલ્ફ્યુરિક એસિડ અને દાનાદાર જીંક. પદ્ધતિમાં એક કોનિકલ ફ્લાસ્ક લઈશું, એની અંદર શું એડ કરવાનું છે? જીંકના ટુકડા. પછી એની અંદર શું મેળવવાનું છે? સલ્ફ્યુરિક એસિડ. બંને વચ્ચે પ્રક્રિયા થશે એ તમને આવું જોવા મળશે. અહીંયા હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાશે અને અહીંયા જે કોનિકલ ફ્લાસ્ક છે તમને ગરમ લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ઉષ્માક્ષેપક હશે અને ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એટલે આ પ્રક્રિયા પરથી તમે કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. જેમ કે અહીંયા H2 વાયુના પરપોટા